સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે આવેલ 40 હેક્ટર તરાવમાં આજે નર્મદાના નીર ઠાલવવામાં આવતા નીરના વધામણા કરવામાં આવ્યા હતા। પ્રાંતિજના નનાનપુર ખાતે આવેલ 40 હેક્ટર જમીનમાં પથરાયેલું નનાનપુર તરાવમાં આજે નર્મદાના નીર દ્વારા તરાવ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સાબરકાંઠા અરવલ્લી સંસદ દીપસિંહ રાઠોડ તથા પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા આજે નનાનપુર ખાતે ઉપસ્થિત રહીને તરાવમાં આવનારા નર્મદાના નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા। તો 40 હેક્ટર તરાવમાં પાણી ભરાશે તો આજુબાજુના 12 જેટલા ગામો સહિતના ખેડૂતોને મોટો ફાયદો થશે અને બોર કુવા રિચાર્જ થશે અને તરાવમાં પાણી ભરવાથી નનાનપુરને પણ મોટો ફાયદો થશે। ત્યારે નર્મદાના નીરના વધામણાના કાર્યક્રમને લઈને આજે સાબરકાંઠા અરવલ્લી સંસદ દીપસિંહ રાઠોડ તથા પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, નનાનપુર સરપંચ ગિરીશભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ જનકભાઈ પટેલ, પ્રાંતિજ માર્કેટયાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલ, ભાજપ તાલુકા પ્રમુખ વરવંતભાઈ પટેલ, રણજીતસિંહ રાઠોડ નનાનપુર તલાટી, કલ્પેશભાઈ પટેલ સહિત ગામના આગેવાનો, ખેડૂતો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। આજે જ્યારે નનાનપુર ગામે નર્મદાનો નીર આવી રહ્યો હોય ત્યારે હરખની લાગણી હોય એ સ્વાભાવિક વાત છે। ભૂતકાળમાં લોકો નર્મદાનું નામ પવિત્ર નામ દેવાથી પણ આપણે પવિત્ર થતા હતા, એ જ નર્મદા દેવી આજે જ્યારે નનાનપુર ગામમાં પધાર્યા હોય નનાનપુર ગામમાં, ત્યારે ગામના લોકો બધા જ લોકો ખૂબ આનંદ અને હર્ષ અનુભવે છે। સ્વાભાવિક રીતે આજે જ્યારે આપણા ધારાસભ્યશ્રી, અમારા જયસિંહજી સરપંચશ્રી બધાએ જે પુરુષાર્થ કરી અને કામ કર્યું હતું, એમાં અધિકારીઓએ પણ એના એક્ઝિક્યુટિવ અધિકારી શ્રી મોડીને બધા અધિકારીઓએ પૂર્ણ સહકાર આપી આજે જ્યારે પાણી આવી રહ્યું છે ત્યારે ખરેખર અમારા માટે ગૌરવ છે। બીજી રીતે જોઈએ તો ભૂતકાળમાં દુષ્કાળના વાદળો આપણા ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં રહેતા હતા, આજે સુજલામ સુફલામ બનવાથી અને કેનાલ બનવાથી સ્વાભાવિક એમાં 75% ફાયદો થયો છે। ભૂતકાળમાં જળનું પણ મુશ્કેલી હતી, પીવાના પાણીની પણ મુશ્કેલી હતી, આજે બધા જ સ્તર ઊંચો આવ્યો છે। સ્વાભાવિક 100 ફૂટ હતો એના 60-70 ફૂટ આવે છે, જે ઇંથી નીચે હતો તો 100 ફૂટ આવે છે, પણ સ્વાભાવિક આખા સાબરકાંઠાને મોટાભાગના જો લાભ મળે છે તેવા બધા જ આ પાણી આવી રહ્યું છે અને એનાથી તર મળી રહ્યું છે। બધા જ લોકોને ખૂબ આનંદ અને ખુશી છે। આદરણીય આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈનું આ સાહસ હતું અને એમના સાહસના આધારે સમગ્ર ગુજરાત આજે હરિયારું બન્યું છે। ગુજરાત આખું હરિયારું બન્યું હોય અને નર્મદાનો નીર બધા જ આવ્યો હોય, માત્ર કચ્છ હોય કે બનાસકાંઠા હોય, અરે એની વાત છોડી દઈએ, રાજસ્થાનને પણ આપણે પહોંચાડ્યો છે, એ જ આપણા માટે ગૌરવ છે। ફરીથી આ નર્મદાનો નીર કાયમી વહેતો રહે અને હર હંમેશા નર્મદા દેવી અમને બધાને આશીર્વાદ આપે, ગામને પણ આશીર્વાદ આપે અને એના આશીર્વાદથી બધા સમૃદ્ધ બને, એ જ અભ્યર્થના। જય હિન્દ, જય ભારત। આજરોજ તરાવની અંદર નર્મદાના નીર ઠલવાયા છે, એમાં અમારા ગામનું તરાવ બહુ ઘણો વિસ્તાર મોટો છે, 90 હેક્ટરની આસપાસ તરાવ છે। તરાવની અંદર પાણી આજે ઠલવાનું છે, એના લીધે ખેડૂતોના આજુબાજુના ખેડૂતોને ઘણો ફાયદો થયો છે। બોરના પાણી ઊંડા ગયેલા છે, એનું સ્તર ઊંચું આવશે અને આજુબાજુના લગભગ 4-5 ગામોનો ફાયદો થશે એવું અમારે આજે વિધિસર અમે નર્મદાનું પાણી એ તરાવની અંદર ઠલવાયું છે, એનાથી એના માટે ઉદઘાટન કરીને આજે શ્રી એમપી સાહેબને, ધારાસભ્યશ્રી સાહેબ, ધારાસભ્ય સાહેબે અને જયસિંહ સાહેબને, એમને અમને મૌખિક અમે એમને રજૂઆત કરી હતી અને એમને ટાઈમ લઈને આવ્યા અને ઉદઘાટન કર્યું અને આ તરાવમાં પાણી જવાથી તો આજુબાજુના ગામોને ફાયદો થશે પણ ગામને બહુ ફાયદો થયો છે અને ખેડૂતોને, અમારે બોરના પાણી બહુ ઊંડા જેલા હતા, પહેલાં અમારે 100 ફૂટે પાણી હતું, એની જગ્યાએ અત્યારે 400-400 ફૂટના બોર કરીને અને પાણીનું પિયત કરતા હતા, એટલે અમારે આ નર્મદાના નીર ઠલવાયા પછી ઘણો અમારા ગામને ફાયદો થાય છે। આજુબાજુના 4-5 ગામ આજુબાજુના રામપુરા, સોનાસન, દલપુર, ગઢોડા, આ બધાને પાણીનો ફાયદો થશે। આજે નર્મદાના નીરની વાત કરું તો વલ્લભભાઈએ યોજના મૂકેલી અને એ યોજના આજે ધીમે ધીમે સફળ થઈ છે અને મોદી સાહેબે એ નીર આખા ગુજરાતમાં
જ્યાં જ્યાં પહોંચે ત્યાં સુધી પહોંચાડી દીધા છે. અને આ નર્મદાનું નીર પણ અમારા નનાનપુર ગામે, પ્રોતિજ તાલુકાનું નનાનપુર ગામ, ત્યાં અમારે અહીં થઈને લાઈન જતી હતી તો અમને એનો લાભ મળ્યો સર. અને અમે ધારાસભ્ય જયસિંહ સાહેબ અને સંસદ સભ્ય મહેન્દ્રસિંહ હતા એ વખત અમે ભલામણ કરેલી, અને એમની ભલામણ ગુજરાત સરકારને આ લોકોએ કરેલી, અને એ ભલામણથી અમને મોડું મોડું પણ 4-5 વર્ષ પછી આ નર્મદાના નીરનો લાભ મળ્યો છે. અને એ નીર મળવાથી નનાનપુર ગામના પાણીના તર ઊંચા હશે, ખેડૂતોની આબાદી થશે, એ ખેડૂતોની મુશ્કેલી નહીં પડે, અને આજુબાજુના 10-12 ગામડાઓને આ પાણીનો લાભ મળશે અને બધાને પાણીનો લાભ થશે, જેથી ખેડૂતોની જીવાદોરી સારી રીતે ચાલશે. એટલે આ નર્મદા નીરથી લોકોને, ખેડૂતોને બહુ ફાયદો થશે, અને બધા ખેડૂતો આજ આનંદમાં આવી ગયા છે, અને આજુબાજુના ખેડૂતો પણ ખુશ થઈ ગયા છે કે અમારે નર્મદાના નીર આવ્યા અને અમને ખેડૂતોને લાભ થશે. આટલું કહી અને